जगत में दुखिया आए मणाई मरी मां पावानी देवी सुरबगणना लई आओ ओमी देवी અને લાસુડીના લગ્ન થઈ જાય છે. હિરિયા દાદા અને લાસુડી માં મેલડી માના પરમ ભક્ત હતા. આમ ધીરે ધીરે સમય પસાર થાય છે. નવરાત્રીનો સમય ચાલતો હોય છે અને માં જગદંબાના ગરબા ગવાઈ રહ્યા છે. બહેનો દીકરીઓ માથે માટીના ઘડુલિયામાં માનો દીવો કરીને માં જગદંબાના ગરબા રમી રહ્યા છે. એવામાં આ ગરબે રમતી બાઈઓને જોઈને એક 10-12 વર્ષની દીકરીના મનમાં થયું, મારે પણ માથે માટીનો ગરબો લઈને ગરબે રમવું છે. એટલે તે ઘરે જઈને તેની માને કહે છે, એ માં મને પણ એક ગરબો લઈ દ્યો ને. પરંતુ તેના ઘરમાં તો ગરબો લાવવા માટે રાતો પૈસો પણ નથી. પણ દીકરી વધારે હઠ કરવા લાગી એટલે માટીનો ગરબો લાવવા દીકરીની માએ ઘરમાં થોડીક જાર પડી હતી. તે આપી અને કહ્યું, લે આ જાર કુંભાર ભગતને આપજે અને માટીનો ઘડુલિયો લઈ લેજે. દીકરી પછેડીમાં થોડીક જાર લઈને કુંભાર ભગતને ઘરે જઈને કહે છે કે હે બાપા, મને માટીનો ગરબો આપો. પણ કુંભાર ભગત બોલ્યો કે જા જા, આટલી મોટી જારમાં ઘડુલિયો ન આવે. આ જાર તો મારા ગધેડાએ ખાતા નથી. આટલી જારમાં તો કઈ ના આવે. પૈસા લઈને આવ તો હું આપું ઘડુલિયો. આટલું કહીને દીકરી રડતી રડતી પાછી ઘરે આવે છે. કુંભારે આવું કહીને જગતનું ઢાંકણ એવા ચાર માતા એટલે કે જગોત્રી દેવીનું અપમાન કર્યું. એટલે જગોત્રી દેવીને દુઃખ થયું કે આ મને ગધેડાની સાથે સરખાવીને જગતમાં મારું અપમાન કરે છે. મૃત્યુ લોકના માનવીને મારી કોઈ કિંમત જ નથી રહી કે શું. ચાર માતા જગોત્રી દેવી ઓર જંગલમાં આકરું તપ કરવા ઉતરી ગયા અને ઊંધા માથે તપ કરે છે. ત્યાર પછી જગોત્રી દેવીને મનાવવા માટે બધા દેવ દેવીઓ ભેગા મળીને દેવી ચાર ઝોલા વાળીને મોકલે છે. માતાજી ચાર ઝોલા વાળી જગોત્રી દેવીને મનાવીને લાવે છે અને જગોત્રી દેવીનું માન પાછું લાવવા માટે બધા દેવ દેવીઓ મળીને 7-7 વર્ષના દુકાળ પાડવાનું નક્કી કરે છે. એવે સમયે અહીંયા થરપાકરની પારગરી માતાજીનો હિર્યો ભૂવો નાનકડી ડેરી બનાવીને ધૂળના ધડીમલે માના ધૂપદીપ કરીને અને એની પત્ની લાસુડી બંને ભેગા મળીને માના ગુણગાન ગાય છે. સાથે ગાયોનું જે ધણ હોય છે એની સેવા ચાકરી કરે છે. હવે 7-7 વર્ષના દુકાળના લીધે માતાજી પારગરી મેલડીને એના હિરિયા ભૂવાની ચિંતા થાય છે કે આ કપરા દુકાળમાં મારો હિરિયો શું કરશે. એટલે પારગરી માં મેલડી હિરિયા ભૂવાની અને માતાજી પરની શ્રદ્ધાની લાજ રાખવા માટે લીલાઓ કરે છે. પછી માં મેલડી હિરિયાના સપનામાં આવીને એને દર્શન આપે છે અને કહે છે કે હે મારા દીકરા હિરિયા, આ ગાયોનો ધણ તું વેચી દે. તું મારી પારગરીની વાત માન. હું તારા કુળની દેવી, તારું ખોટું નહીં થવા દઉં દીકરા. હિરિયો બોલ્યો કે પણ હે મારી, મારું આ ધણ કોને આપું? કોણ મને એટલા રૂપિયા આપશે? માં મેલડી બોલ્યા કે દીકરા, લાખા વણઝારાની પોઠિયું ચાલતી આવે છે. આ પોઠિયો પર માલ સામાનની સાથે સાચા હીરા મોતી માણેક જવેરાત પણ લાદેલા છે. વણઝારો ઘણો શ્રીમંત છે એટલે તેને 125 પોઠિયુંમાંથી એક પોઠમાં આ સાચા હીરા મોતી રાખેલા છે. હું એવી લીલા કરીશ કે એ તને મળી જાય, પણ જોજે તું ના પાડતો નહીં. હીરિયાએ કહ્યું, ભલે મારી, જેવી તમારી મરજી. પછી માં પારગરી મેલડી લીલા કરે છે. સવારે હિરિયો લાસુને બધી વાત કરે છે. એવામાં સમય પસાર થાય છે. એવામાં એક દિવસ ગામને સીમાડેથી લાખા વણઝારાની પોઠો નીકળે છે અને સીમમાં માં મેલડી ડોશીનું રૂપ લઈને હિરિયાનું ધણ ચરાવે છે. લાખો વણઝારો ડોશીમાને જોઈને કહે છે કે હે માજી, આ ધણ કોનું છે? ડોશીમા કહે છે કે આ ધણ તો હિરિયા ભૂવાનું છે. લાખો વણઝારો કહે છે કે આ ગાયોનું ધણ મને મળે તો મારે ખરીદવું છે. માડી, તમે મને આ ગાયોનું હાટું કરી આપશો? માજી બોલ્યા, હિરિયા ભૂવાને શરત રમવાનો બહુ શોખ છે અને એ રૂપિયાથી તો આ ગાયો આપશે નહીં. માટે જો તમારે આ ગાયો લેવી હોય તો તમે પણ એની સાથે શરત રમો તો આ ગાયો તમને મળી જાય. ભલે માડી, ભલે કહી લાખો વણઝારો હિરિયાના ઘરે જાય છે અને કહે છે કે હિરિયા ભૂવા, ગામને સીમાડે તમારા ગાયોનું ધણ
એ કરડા ડોશીમાં ચારે છે, તે ગાયો ખૂબ જ સરસ છે, તો એ ગાયો મારે લેવી છે, તમે જે રૂપિયા માગો એ હું આપવા તૈયાર છું। હીરિયો વિચારમાં પડી ગયો કે કોઈ ડોશીમાં મારી ગાયો ચારી રહ્યા છે, મને ખબર પણ નથી। પછી હીરિયો સમજી ગયો કે આ બધી માં મેલડીની લીલા લાગે છે અને કહ્યું કે હે લાખણસી વણજારા, મારે રૂપિયા નથી જોઈતા, રૂપિયાથી આ ગાયો ન આપું, પણ તમે એક કામ કરો, મારી સાથે શરત રમો, જો તમે શરત જીતી જાઓ તો આ ગાયોનું ધન તમારું। લાખો બોલ્યો કે બોલો બાપા, કઈ શરત છે? હીરિયાએ કહ્યું, એમ નહીં બાપુ, શરત રમવી હોય તો પહેલા ચાલો રાજ દરબારમાં જઈને તાંબાના પત્રે લખાણ કરવું પડશે, પછી બોલ્યું ફરાશે નહીં, બોલો મંજૂર છે? લાખો બોલ્યો કે મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત શું છે એ તો કહો પહેલા। એટલે હીરિયો બોલ્યો કે સાંભળો લાખાજી, તમારી 125 કોઠી છે એ બધી મારા વરંડા પાસેથી કાઢો, અને એમાંથી જો કોઈ વાંઢ વરંડામાં બેસી જાય તો એ વાંઢ મારી અને આ ગાયોનું ધન તમારું। લાખાજી બોલ્યા કે કદાચ એકે વાંઢ જો આ વરંડામાં ન બેસે તો? હીરિયાએ કહ્યું કે તોય આ ગાયોનું ધન તમારું। બોલી શરત ફરાય નહીં, પછી તો જેવા મારા નસીબ, ભલે કહી। લાખાજી બોલ્યા કે જો એક વાર બોલાવો અને એકે વાંઢ આવશે નહીં તો હું આ ગાયોનું ધન લઈ જઈશ, ભલે કહી। બંને જણા રાજ દરબારમાં ગયા, તાવાના પત્રે પાકા લેખ લખાણા અને શરત રમાણી। પછી તો હીરિયા ભુવાએ સાધ કર્યો અને એક પછી એક વાંઢ વરંડા પાસેથી નીકળે છે। એવામાં માં મેલડી લીલા કરે છે અને જે વાંઢ પર સાચા હીરા મોતી લાદેલા એ વાંઢ વરંડામાં બેસી જાય છે। હીરિયો ભુવો આ જોઈને રાજી થઈ ગયો। લાખાજી આ જોઈને હાફડા ફાફડા થઈ ગયા અને કહ્યું કે હીરિયા ભુવા, આ વાંઢ મને પાછી આપી દો, હું બરબાદ થઈ જઈશ, આના બદલામાં બીજી બધી વાંઢ તમે લઈ જાઓ, પણ મને આ વાંઢ પાછી આપો, મારી પર દયા કરો। હીરિયો ભુવો બોલ્યો કે લાખણસિંહ વણજારા, એ તો શક્ય નથી, એવું હોય તો ચાલો રાજ દરબારમાં જઈએ, રાજ દરબારમાં આવીને। લાખાએ રાજાને વિનંતી કરી, પણ તાબાના પત્રે પાકા લેખ લખાયેલા હતા, માટે રાજ દરબારનો હુકમ થયો કે આ વાંઢ હીરિયા ભુવાને સોંપી દો। આમ એ પોટ હીરિયાને આપી હીરિયો પોટ ખોલે છે, ત્યાં તો એમાંથી